Assalamu alaikum to all my dear friends. I am Tasavvur Pathan, your English teacher. Friends, અત્યાર સુધી આપણે અંગ્રેજી વિષયમાં ઘણા બધા લેસન જોઈ ચૂક્યા અને ઘણી બધી વિડીયો તમારી સાથે હું શેર કરી ચૂકી છું જેમાં આપણે બેઝિક કોર્સ શીખી ગયા. દાખલા તરીકે એબીસીડી, કેપિટલ એબીસીડી કઈ રીતે લખવી, સ્મોલ એબીસીડી કઈ રીતે લખવી, ગ્રામરના કેટલાક ટોપિક આપણે શીખી ગયા. છેલ્લી વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે શીખી ગયા. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશમાં આપણે ટેક્સ્ટબુકમાંથી લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણે ચોપડીમાં પહેલો જ પાર્ટ છે ચેપ્ટર 1, લિટલ સ્ટેપ્સ 1, 2, 3. તો લેસન શરૂ કરતા પહેલાં આ ચેપ્ટરમાં જેટલા પણ અઘરા શબ્દ છે કે જે તમારા માટે તદ્દન નવા જ હોય, તો સૌ પ્રથમ આપણે આ અઘરા શબ્દોના મતલબ એટલે કે તેના મિનિંગ્સ લખીશું. તમારે પણ પોતાની નોટબુકમાં આ મિનિંગ્સ મારી સાથે સાથે લખતા જવાનું છે, અને જો સાથે ન લખાય તો વિડીયો સ્ટોપ કરીને પણ પાછળથી લખવાનું છે. તમારી નોટબુકમાં આ મિનિંગ્સ લખેલા હોવા જોઈએ. ચાલો તો શરૂ કરીએ આપણે ચેપ્ટર 1ના મિનિંગ્સ. બરાબર, હાર્ડ વર્ડ્સ અથવા તો મિનિંગ્સ. લિટલ, LITLE, શું કહેવાય આને? લિટલ. લિટલ એટલે કે નાનું. ત્યાર પછી છે SHOT, શોપ. શોપ એટલે કે દુકાન. શોપને ગુજરાતીમાં શું કહેવાય? દુકાન. ત્યાર પછી છે THINGI, થિંગ. થિંગ એટલે શું? કોઈપણ વસ્તુ. કોઈપણ વસ્તુ કેવી હોય કે આ વસ્તુ, પહેલી વસ્તુ, તો આપણે તેને અંગ્રેજીમાં શું કહેવાય? થિંગ. ટુ, TO2, STOCKE, ટુ સ્ટોક. ટુ સ્ટોક, જેને શું કહેવાય? ટુ સ્ટોક એટલે કે સંગ્રહ કરવો. લખજો ગુજરાતી મતલબ તેનો, સંગ્રહ કરવો. બરાબર, સ્ટોક કરવો એટલે કે સંગ્રહ કરવો. ત્યાર પછી છે MENT, ફોર, FOR, ફોર, મેન ફોર. એટલે કે ને માટે. ત્યાર પછી છે PET, પેટ. PET શું વંચાય? પેટ. અને અંગ્રેજીમાં પેટ વંચાય તો આને ગુજરાતીમાં શું કહેવાય? પાલતુ પ્રાણી અથવા તો પાળેલું કોઈપણ પ્રાણી. દાખલા તરીકે તમારા ઘરમાં તમે બિલાડી પાળી છે તો એ બિલાડી તમારી કેવી કહેવાય? પેટ. બરાબર, એ બિલાડીને શું કહેવાય? તો એનિમલ કહેવાય. અને પેટ એટલે કે પાળેલું પ્રાણી, તો એ બિલાડી તમારી પેટ એનિમલ કહેવાય, એટલે કે તમારી પાલતુ પ્રાણી કહેવાય. ત્યાર પછી છે BIRDIE, બરાબર, અથવા તો તમારે લખવાનું બર્ડ, BIRDIE, બર્ડી, એટલે કે પક્ષી. પક્ષીને બીજું શું કહેવાય? બર્ડ પણ કહેવાય. BIRD, બર્ડ એટલે પણ પક્ષી. બરાબર, ચાલો હવે આપણે જઈએ આગળ. આટલું પહેલા લખી લો. ચાલો હવે બીજા આગળ જઈએ. આગળ છે GOLD FISH, GOILD, ગોલ્ડ, FISH, ફિશ, એટલે કે થશે ગોલ્ડ ફિશ. અને શું વંચાય? ગોલ્ડ ફિશ. તમે સૌ જાણો છો કે ગોલ્ડ એટલે શું? સોનેરી. અને ફિશ એટલે
માછલી. તો શું છે આ ગોલ્ડફિશ એટલે કે સોનેરી માછલી. અહીં આપણે સોનેરી માછલી નથી લખવાનું, એક પ્રકારની આ ચેપ્ટરમાં ગોલ્ડફિશ કોને કહેવામાં આવ્યું છે, એક માછલીને કહેવામાં આવ્યું છે, એટલે આપણે આ ચેપ્ટરનું મિનિંગ લખવાનું છે. તેથી આ ગોલ્ડફિશ એટલે શું છે આ ચેપ્ટરમાં, માછલી, એક ગોલ્ડન કલરની માછલી છે. ત્યાર પછી બોલ, બી ઓ ડબલ્યુ એલ, બરાબર. અને હવે બાઉલ નહીં વાંચવાનું, બરાબર. શું વાંચવાનું, બોલ, એટલે કે વાડકી, વાડકું, તમારી કટોરી, બરાબર, પ્યાલી કહો ને તમે ઘરમાં, તે વાટકો. જી એલ એ ડબલ એસ, ગ્લાસ. સૌને ખબર હશે ગ્લાસનું ઇંગ્લિશ, બરાબર. તમારું પાણી પીવાનું ગ્લાસ, અર્થાત તો એને ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય, પ્યાલો, કોઈ પણ પ્રકારનો પ્યાલો. આગળ લખો, એસ ડબલ્યુ આઈ એસ એચ આઈ એન જી, શ્વિસિંગ. સ્વિસિંગ એટલે શું, હવામાં સોટી ફેરવતા થતો અવાજ. તમે ના હમણાં રમતા પણ હશો, તમે એક કોઈ લાકડી લો અને તમારા હાથમાં મૂકીને હવામાં એમ જ તમે આમ તેમ ફેરવો, તો તેમાંથી કેવો અવાજ આવે છે, લાકડીમાંથી, બરાબર ને, હવામાં, હવાને વાગતો હોય એવા અવાજ આવે છે. તો એ જે અવાજ આવે છે તેને શું કહેવામાં આવે, સ્વિસિંગ. શું છે સ્પેલિંગ, એસ ડબલ્યુ આઈ એસ એચ આઈ એન જી, સ્વિસિંગ. લખો, સ્વિસિંગનો મતલબ શું થાય, હવામાં સોટી એટલે કે લાકડી સોટી ફેરવતા થતો અવાજ. સ્વિસિંગ. ત્યાર પછી છે ફ્લેશિંગ, એફ એલ એ એસ એચ આઈ એન જી, ફ્લેશિંગ, સોરી, ફ્લેશિંગ, ફ્લેશિંગ. હવે ફ્લેશિંગ આનો મતલબ પણ તમને ખબર છે, તમે મોબાઈલ બધા જ ચલાવો છો, તો તમે કોઈ પણ અંધારામાં હો ત્યારે શું કરો છો, ફ્લેશ લાઇટ ચાલુ કરો છો ને, તો એ ફ્લેશ લાઇટ શું કરે છે, અજવાળું કરે છે. તો આ ફ્લેશિંગ, ફ્લેશિંગ કરવું એટલે શું, કંઈક ચમકતું હોવું, બરાબર ને, અજવાળાવાળું હોવું, ચમકતું. ફ્લેશિંગ એટલે કંઈક ચમકતું. ટુ પાસ, પાસ થવું. હમણાં તમે ધોરણ ચારમાંથી ધોરણ પાંચમાં પાસ થઈને આવ્યા, બરાબર, ત્યાંથી પસાર થઈને તમે અહીં આવ્યા છો. પાસ, ટુ પાસ એટલે કે પસાર થવું. ત્યાર પછી છે ફ્રી. આ તો બધાને જ ખબર છે, ફ્રી એટલે શું, વેરી ગુડ, ફ્રી એટલે મફત. એમ યુ ડબલ એમ આઈ એસ, મમ્મીસ. હવે જુઓ, ખાલી આપણે અહીંયા એમ લખીએ એમ યુ ડબલ એમ વાય, બરાબર, એટલે કે મમ્મી. મમ્મી એટલે ફક્ત આપણી જ મમ્મી, એક મમ્મી, કોઈની પણ મમ્મી, એક મમ્મી. પરંતુ મમ્મીસ, આ શું થઈ ગયું, અહીં બહુવચન થઈ ગયું, ઘણી બધી મમ્મીઓ, ઘણી બધી માતાઓ, મમ્મીનું બહુવચન છે મમ્મીસ, બરાબર. અહીંયા લખો માતા. ઓકે ફ્રેન્ડ્સ, તો મને આશા છે તમે આ બધા જ જે પણ હાર્ડ વર્ડ્સના મિનિંગ લખાવ્યા છે તે પોતાની નોટબુકમાં વ્યવસ્થિત રીતે, જેવી રીતે બોર્ડ પર લખ્યું છે તેવી રીતે પોતાની નોટબુકમાં લખી લેશો, અને બે વાર ફરીથી યાદ કરીને મોઢે પણ લખવાની ટ્રાય કરજો, બરાબર. આઈ થિંક યુ ટુ યુ ડૂ ઓલ ધે થિંગ્સ, બરાબરથી લખજો અને યાદ કરીને રાખજો. આપણે બીજા આપણા લેશનમાં આ લેસન સ્ટાર્ટ કરીશું ત્યારે તમને આ મિનિંગ્સ જે છે તે ખૂબ જ કામ લાગશે. ઓકે, થેન્ક યુ.